महाराष्ट्र, कच्छ, उत्तर गुजरात, दक्षिण गुजरात नी अंदर आगामी 24 कलाक नी अंदर मित्रों तोफानी पवन साथे भारे थी अति भारे वरसाद। अने मित्रों બંગાળની ખાડીની અંદર જે બને લો પ્રેશર સિસ્ટમ છે, જે એ ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે ચક્રવાતની અંદર એટલે કે વાવાઝોડાની અંદર તબદીલ થશે કે નહીં તેના વિશે મિત્રો હજુ માહિતી આવી નથી। જેમ માહિતી આવશે એમાં અમે તમને જણાવતા રહીશું। આગામી 24 કલાકની અંદર મિત્રો રાજ્યના આ વિસ્તારોની અંદર નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ। અને મિત્રો આગામી 3-4 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર રહેશે વરસાદી માહોલ, અને આ વિસ્તારો થઈ જાઓ સાવધાન। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યના આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અને બીજી બાજુ મિત્રો વરસાદ વરસી રહ્યો છે, જે પણ હાલ મિત્રો અહેવાલો અનુસાર જણાઈ રહ્યું છે। સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર જુલાઈ મહિનાની અંદર લો પ્રેશર બનીને તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે કે નહીં, અને સાથે સાથે બંગાળની ખાડીની અંદર નવું લો પ્રેશર બનીને તે વાવાઝોડામાં તબદીલ થશે કે નહીં તેના વિશે મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેમાં આવશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર જુલાઈ મહિનાની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી વગેરે વિસ્તારોમાં મિત્રો ભાવનગર સહિતના અનેક વિસ્તારોની અંદર, અને દક્ષિણ ગુજરાતના વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી વગેરે વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો કચ્છના કોઈ કોઈ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ વરસી રહ્યો હોવાનું હાલ અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર આગામી 4-5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।